हार्दिक पटेल फोन लाइन पर जोड़ाई गया छे। हार्दिक स्वागत छे आपनो जी 24 कलाक पर। आर्थिक आधार पर अनामत मामले सुप्रीम कोर्ट नो मोटो चुकादो आव्यो छे, आप एने कई रीते जुओ छो? सुप्रीम कोर्ट नो आ चुकादो देशना असंख्य बिन अनामत वर्ग मां आवता लोकोने एक नक्कर पुरावा साथे लाभ थशे। જ્યારે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યસભા અને લોકસભામાંથી 10% અનામતની જે કાયદો બનાવ્યો એના વિરુદ્ધમાં અમુક અડચણરૂપ લોકોએ આ કાયદાને રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી। સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે 10% અનામત એ બંધારણીય છે અને આર્થિક આધારે અપાયેલી અનામતના કારણે દેશના અસંખ્ય ગરીબ લોકોને લાભ થશે। નરેન્દ્રભાઈનો નિર્ણય સમાનતાનો હતો, કેમ કે અમુક લોકો બેન એવું કહેતા હતા કે અનામત હટાવી દો, અમુક એવું કહેતા કે અમને અનામત આપો। નરેન્દ્રભાઈના નિર્ણયથી બધાને જ અનામત મળી ગઈ છે, એટલે હવે સમાનતાનો અધિકાર જે છે એ સમાનતાના અધિકાર સાથે દરેક પરિવાર પોતાના જીવનમાં શિક્ષણ હોય, નોકરી હોય, બધી જ રીતે આગળ વધે એનો આ જે ચુકાદો છે એનાથી ખૂબ રાહત લોકોને થશે। હાર્દિક, આ સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવ્યો અને કેન્દ્ર સરકારે પણ જે રીતે અનામત જાહેર કરી હતી તેને તમે તમારી અને તમારા આંદોલનની સફળતા માનો છો? અમે લોકોએ અમારું કર્મ નિભાવ્યું હતું, કેમ કે અમે લોકો એવું માનતા હતા કે જે કોઈ બાળક 0.5% માટે પણ જો રહી જાય અને એને સરકારી નોકરી કે સરકારી સ્કૂલ કોલેજમાં એડમિશન ન મળે તો ઘણા પરિવારો આત્મહત્યા કરતા હતા। એના કારણે અમે લોકોએ આંદોલનની શરૂઆત કરી હતી। અને બેન, મને એ કહેતા આનંદ થાય છે કે 10% અનામતના કારણે માત્ર પટેલ સમાજ નહીં, રાજ્યની 68 જાતિઓને લાભ થયો છે। અને આ આંદોલનના કારણે આજે મને આનંદ છે, કેમ કે ઘણા બધા લોકો એવું કહેતા કે હાર્દિકનું આંદોલન ખોટું છે, પણ આંદોલનના કારણે જે લાભ આજે અસંખ્ય યુવાનોને મળ્યો છે એનો મને વ્યક્તિગત ખૂબ આનંદ છે। વિરોધીઓ તો વિરોધ કરશે, પણ આજે આંદોલનના કારણે જેને લાભ થયો છે એ રાજી થયા છે, એ જ અમારા આંદોલનની સૌથી મોટી જીત છે। અને આ માટે હું નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર માનું છું, દેશના અસંખ્ય સમાજને આ લાભ અપાવ્યો। અને હાર્દિક સાથે જે આજે ઈડબ્લ્યુએસના વિરોધીઓ હતા તેને તમે શું કહેવા માંગશો? વિરોધીઓ તો વિરોધ કરશે, મારું કામ છે કામ કરવાનું અને એ કામ હું આવનારા દિવસોમાં પણ કરતો રહીશ। મને આનંદ છે કે 10% અનામતના કારણે આજે ઘણા લોકોને લાભ થઈ રહ્યો છે અને ગુજરાતની જનતા પણ આ વાતનો સ્વીકાર કરશે। જી હાર્દિક, આભાર આપનો, ઝી 24 કલાક સાથે જોડાવા બદલ। તો આ હતા પાટીદાર નેતા હાર્દિક પટેલ અને